જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે થોડો સત્સંગ કરીશું, પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એસી કૃપા કોણ કરે, શ્રી ગુરુ વિના એસી કૃપા કોણ કરે. એવી કૃપા તો આપણા શ્રી વલ્લભ કરે. આપણા આ ભક્તિ માર્ગમાં એટલે કે પૃષ્ટિ માર્ગમાં ઘણાની માન્યતા એવી છે કે પૃષ્ટિ માર્ગ બહુ ખર્ચાળું છે, પણ એવું નથી. ત્યારે આપણે શરણે આવ્યા પછી આપણું બધું જે કંઈ છે એ પ્રભુનું જ છે. આપણો માર્ગ તો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે, માટે જે નથી એની ચિંતા ન કરવી. પણ પ્રભુએ જે આપ્યું છે તે પ્રભુની કૃપા માની જેવી ઘરની અનુકૂળતા હોય તે પ્રમાણે સેવા કરવી. શ્રી ગોકુલનાથજીએ તો આજ્ઞા કરી છે કે સત્સંગમાં આપણા ભગવદીય 84 અને 252 વૈષ્ણવનો સંગ અને સત્સંગ કરવો, કારણ કે આપણને ખબર પડે કે આ ભગવદીઓની પાસે કશું હતું જ નહીં, છતાં કેવા ભાવથી સેવા કરતા હતા અને પ્રભુ પણ એમની સેવા અંગીકાર કરતા હતા, જે જોઈએ તે માગી માગીને આરોગતા. શ્રી પરમાનંદ દાસજી છોલાની ઢગલી કરી અને ભાવ કરતા કે પ્રભુ આ ઢગલી મેવાની છે, ખીર છે, મિશ્રી છે, દૂધઘર છે, જેવો ભાવ કરતા એવા જ ભાવથી તે પ્રભુ આરોગી લેતા. બસ જે કંઈ આપણે મનોરથ કરીએ તે ખૂબ પ્રસન્નતાથી કરીએ અને ભાવથી કરીએ. પ્રભુ ભાવથી કરેલી સેવા જ અંગીકાર કરે છે. સાચું કહીએ તો આપણે સેવા નહીં પણ શ્રી વલ્લભની કૃપાથી હાથને પવિત્ર કરીએ છીએ. કોઈ બાજુવાળાની સેવા જોઈને માંગી લાવીને સેવા ન કરવી, જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે સેવા કરવી. આપણા ભગવદીયની વાર્તા પ્રસંગમાં આવે છે ને કે શ્રી પરમાનંદાસજીના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીને 56 ભોગથી પણ વિશેષ આનંદ છોલામાં આવતો હતો. બસ જેવી આપણી અને આપણા ઘરની પરિસ્થિતિ એ પ્રમાણે સેવા કરવાની, આપણા સેવ્યને સુખ કેમ થાય એ પ્રમાણે સેવા કરવી, આપણા પ્રભુના સુખનું ધ્યાનમાં રાખીને સેવા કરવી, લોકોને બતાવવા માટે ના કરવી. પ્રાચીન ભગવદીઓના માથે સેવ્ય સ્વરૂપ બિરાજતા હોય, પોતે સેવા કરતા હોય તે બાજુવાળાને પણ ખબર ન હોય કે એમના ઘરે અખિલ બ્રહ્માંડના નાયક બિરાજે છે. ઉદ્વેગ મનથી સેવા ન કરવી, કારણ કે ઉદ્વેગ મનમાં પ્રભુ બિરાજતા નથી. માટે પોતાનો વિવેક જાળવીને સેવા કરવી, કોઈની પાસે ઉધાર લાવીને સેવા ન કરવી. બસ પ્રભુ એ જે આપ્યું છે તે અંગીકાર કરાવી પોતાનું જીવન નિર્વાહ કરવો. માંગેલી સામગ્રી કે ઉધાર લાવેલી સામગ્રી પ્રભુ અંગીકાર કરતા નથી, કારણ કે ઉધાર લાવીએ એટલે આપણું ચિત્ત તો પ્રભુમાંથી છૂટીને પેલાના દ્રવ્ય ઉધાર ચૂકવવામાં લાગે છે, એટલે ઉધારે લેવું નહીં. આપણા 24 અને 252 વૈષ્ણવમાં એવા ઘણા ભગવદીવ હતા. એક માતા પુત્રી શ્રી ગુંસાઈજીના સેવક હતા. ગામના લોકો કોઈ એમની સાથે વાત પણ ન કરતા હતા. એક દિવસ શ્રી ગુંસાઈજી ત્યાંથી પધાર્યા અને પૂછ્યું કે અહીં કોણ વૈષ્ણવ રહે છે, અને અંદર પધાર્યા અને જોવે છે તો પ્રભુના રાજભોગ આવ્યા હતા. તેરામાંથી પ્રભુની ઝાંખી થઈ કે પ્રભુ પલાળેલી બાજરી આરોગી રહ્યા હતા. અને પછી રાજભોગ સરાવ્યા પછી શ્રી ગુંસાઈજીએ તે માતા પુત્રીને કહ્યું કે મને શ્રી ઠાકોરજીનું અજરામૃત પ્રસાદ બાજરી લેવડાવો. આવી કૃપા છે આપણા પ્રભુની, આપણા શ્રી વલ્લભાધીશની. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.